नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। छेले धोरण 9 सामाजिक विषयनी अंदर आपणे चैप्टर 8 नी अंदर अभ्यास करता था भारतना राज्य बंधारणनुं घडतर अने लक्षणो। तेनी अंदर आपणे पार्ट छे 3 नी अंदर आपणे जोयुं हतुं के एनी अंदर आपणे भारतना बंधारणना जे मूलभूत लक्षणो हता अमुकना तेना विषेना अमुकना लक्षणो विषे छे आपणे अभ्यास कर्यो हतो, जेनी अंदर आपणे बंधारणना जे मूलभूत लक्षणो हता जेम के लिखित दस्तावेज हतो, साथे साथे बंधारणनुं कद अनुच्छेद परिशिष्टनो समावेश करवामां आव्यो तेनी विषे पण आपणे अभ्यास कर्यो हतो। ए पछी एक ज नागरिकत्व वच्चे विषे छे आपणे अभ्यास कर्यो हतो। अहीं एक ज समवाय तंत्र भारतना मूलभूत केन्द्रनो समवाय तंत्र विषे अभ्यास कर्यो हतो, जेनी अंदर आपणे केन्द्रनी यादी, राज्यनी यादी अने साथे साथे संयुक्त यादीनो पण छे आपणे अभ्यास करेलो हतो। हवे आजना लेक्चरनी अंदर जे आ त्रणे त्रण यादीनी अंदर जे समावेश करवामां आवेलो छे अने ई बाकीना जे विषयोनो समावेश त्रण यादीमां न करवामां आवेलो होय तेवा विषयोनी यादीने आपणे शेष सत्તાઓ કહીએ છે। તો આ જે શેષ સત્તા છે આ શેષ સત્તાઓમાં કઈ કઈ વિષયોનો સમાવેશ કરવામાં આવેલો છે આપણે જાણીએ છીએ કે શેષ એટલે કે વધારાનો, કેન્દ્ર યાદી, પછી સંયુક્ત યાદી અને રાજ્યની યાદી। આ ત્રણ યાદીમાં જે 97 વિષયો, 61 વિષયો અને 57 જે વિષયો હતા એ વિષયોમાં જે સમાવેશ કરવામાં ન આવેલો હોય એટલે કે વધારાના વિષયોનો સમાવેશ કોમાં કરવામાં આવ્યો, આ શેષ સત્તાઓની અંદર કરવામાં આવેલો હોય છે। પરંતુ આ જે શેષ સત્તાઓ છે એ શેષ સત્તાઓમાં જે વિષયોનો સમાવેશ કરવામાં આવે, જે વિષયોનો સમાવેશ કરવામાં આવે તે તે વિષયને કાયદા ઘડવાની સત્તા કેન્દ્ર પાસે હોય છે, કેન્દ્ર એટલે કે સંસદ પાસે જે શેષ સત્તાઓ કેન્દ્ર, સંયુક્ત અને રાજ્ય યાદીમાં જે સત્તા વિષયોનો સમાવેશ કરવામાં આવેલો નથી એનો સમાન વિષયોનો સમાવેશ આ શેષ સત્તાઓમાં કરવામાં આવેલો છે। જેમ કે આપણે જોયું હતું કે કેન્દ્ર વિષયની યાદીમાં જે વિષયોનો સમાવેશ કરવામાં આવેલો છે 97 વિષયોનો, એ 97 વિષયોના જે કાયદો ઘડે છે એ કાયદાઓ ઘડવાની સત્તા આપણે એની સંસદની પાસે હોય છે, જેની અંદર રાજ્ય એની અંદર દખલઅંદાજી કરી શકતું નથી। એવી જ રીતે રાજ્યોના વિષયો, રાજ્યના જે વિષયો હોય છે એની અંદર રાજ્યના વિષયોનો એ તમામ વિષયોના કાયદા ઘડવાની સત્તા સંપૂર્ણ રીતે વિધાનસભા એટલે કે ધારાસભા આધારિત હોય છે, ધારાસભાને જે અંદર છે જે નિર્ણય લે છે એની ઉપર આધાર રાખે છે, એ નિર્ણયની અંદર છે તે કેન્દ્ર દખલઅંદાજી કરી શકતું નથી। પરંતુ જ્યારે કેન્દ્ર સરકારને એમ લાગે કે આ કાયદા વિરુદ્ધ જે નિયમો ઘડવામાં આવેલા છે તો એ કાયદા વિરુદ્ધ એટલે કે રાજ્યને પૂછ્યા વગર પોતાનો નિર્ણય છે અમલ કરી શકે છે। તો એ રાજ્યની યાદી હતી, તો સંયુક્ત યાદીની અંદર બંને રાજ્ય પણ નિર્ણય લઈ શકે અને કેન્દ્ર નિર્ણય બંને નિર્ણયો લઈ કાયદો ઘડવાની સત્તા છે, પરંતુ એ બંનેની ઉપર સત્તાની અંદર કેન્દ્ર હંમેશા સંયુક્ત કેન્દ્ર સત્તા છે, હંમેશા કેન્દ્ર ઉચ્ચ લેવલની છે એટલા માટે એમાં જે નિર્ણય કાયદો ઘડવામાં આવે એનો જે નિર્ણય છે તે હંમેશા કેન્દ્રને આધીન રાખવામાં આવે છે। હવે આ ત્રણે ત્રણ જે યાદી છે એ જે વિષયોમાં સમાવેશ કરવામાં ન આવેલો એ તમામ વિષયોનો સમાવેશ આ શેષ સત્તાઓમાં કરવામાં આવેલો હોય છે, અને આ શેષ સત્તાઓમાં આવે અને એ જે વિષયોનો કાયદો ઘડવામાં આવે તે હંમેશા એના સત્તા ઘડવાની સત્તા કોના હસ્તે હોય છે, કેન્દ્ર પાસે હોય છે। ભારતમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાકીય સાધનોની પણ વહેંચણી કરવામાં આવે છે અને સાથે આપકારી જગાત, આયાત, નિકાસ, આવકવેરો વધુ આવકથી કેન્દ્રને ફાળવવામાં આવેલા છે, જ્યારે મનોરંજન વેરો, વેચાણ વેરો, મહેસૂલ, શિક્ષણ વેરો ઓછી આવક ધરાવતા આવક હોય છે, ઓછી આવક ધરાવતા હોય છે એની અંદર છે એ નિર્ણય છે એમાં કાયદો ઘડવાની સત્તા હંમેશા રાજ્યને આપવામાં આવેલી હોય છે। તો તેથી રાજ્યોએ કેન્દ્ર પાસેથી કેટલીક છે એ પરથી આર્થિક સહાય છે એ પોતે લેતું હોય છે। શા માટે આર્થિક સહાય લે છે, કારણ કે જે ઊંચો વ્યવસાય વેરો હોય છે, જે વેરો ઉપર વધારે સરકાર ઉઘરાવતી હોય છે એનો કાયદો ઘડવાની સત્તા હંમેશા કેન્દ્ર સ્થાને હોય છે, અને જે ઓછી આવક ધરાવતા વેરા હોય છે જેમ કે વેચાણ વેરો, મનોરંજન વેરો, કર વેરો, આ જે ઓછી આવક ધરાવતા વિષયો છે
એ વિષયો ઘડવાની કાયદા ઘડવાની સત્તા હંમેશા રાજ્યો પાસે હોય છે। એટલા માટે રાજ્ય છે એ આર્થિક સહાય માટે કેન્દ્ર પાસેથી છે એ નાણા સ્વરૂપે છે એ પોતે આર્થિક મદદરૂપ માંગતી હોય છે। તો આ હતી આપણી શેષ સત્તા। હવે એની સાથે એનું પાંચમું લક્ષણ છે, એ જે પાંચમું લક્ષણ છે એની વિશે આપણે જોઈએ તો એમાં કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા, એનું પાંચમું જે મૂળભૂત બંધારણનું લક્ષણ છે એમાં કટોકટી વેળા, આ જે કટોકટી વેળા છે એ એકતંત્રી અવસ્થાની અંદર એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાય જાય છે। ક્યારે? જ્યારે કટોકટી લાગવામાં આવે છે ત્યારે। એની અંદર જોઈએ કટોકટી કુલ કેટલા પ્રકારની લાગવામાં આવે છે, કટોકટી કુલ ત્રણ પ્રકારની લગાડવામાં આવે છે। પ્રશ્ન અહીંયા એવો પૂછાય કે કટોકટી કેટલા પ્રકારની લાગવામાં આવે છે, તો કટોકટી હંમેશા ત્રણ પ્રકારની લાગે છે। પહેલી કઈ કઈ કટોકટી? તો કે બંધારણીય કટોકટી। બીજી કટોકટી કઈ? તો કે રાષ્ટ્રપતિ શાસન। અને ત્રીજી કટોકટી કઈ? નાણાકીય કટોકટી। એની અંદર આપણે ખાસ યાદ રાખીશું કે આ જે ત્રણ કટોકટી છે હંમેશા કટોકટી ત્રણ પ્રકારની હોય છે। કટોકટી ત્રણ પ્રકારની હોય છે। એમાં સૌથી પહેલી કટોકટી કઈ? તો કે બંધારણીય કટોકટી। બીજી કટોકટી કઈ? રાષ્ટ્રપતિ શાસન। અને ત્રીજી કટોકટી છે નાણાકીય કટોકટી। નાણાકીય કટોકટી। હવે આ ત્રણે ત્રણ કટોકટી કેવા સમય દરમિયાન લગાડવામાં આવે છે તેની વિશે આપણે જોઈએ કે યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળવા જેવી સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જાળવવા માટે જોખમાય એવી પરિસ્થિતિ જ્યારે ઊભી થાય ત્યારે આ બંધારણીય કટોકટી લગાડવામાં આવે છે। હવે આ જે છે તે એની સાથે સાથે આપણે જોઈએ તો કે આ આર્થિક રાષ્ટ્રપતિ જ્યારે કટોકટી લગાડવામાં આવે એની અંદર આ બંધારણીય કટોકટી છે એ લાગુ પડવામાં આવે છે। જેમ કે યુદ્ધ, બાહ્ય આક્રમણ, જેવી બાબતોમાં છે આ રાષ્ટ્રપતિ બંધારણીય કટોકટી લાગુ પડતી હોય છે। હવે એવા જ સમય દરમિયાન જ્યારે બીજી વસ્તુ બાકી છે કે આવે છે કે રાષ્ટ્રપતિ શાસન। આ રાષ્ટ્રપતિ શાસન એટલે એવું કે જ્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જ્યારે પડી ભાંગ્યા હોય, એટલે કે સરકારના આદેશ મુજબ એનું પાલન થતું ન હોય ત્યારે રાષ્ટ્રપતિના કહેવાથી રાજ્યપાલ છે રાજ્યની અંદર, રાજ્યપાલના કહેવાથી રાષ્ટ્રપતિ રાજ્યની અંદર કટોકટી છે એ રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડી દે છે। કેવી બાબતોની અંદર? તો કે રાજ્યમાં જ્યારે કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યા હોય, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યા હોય એ સમય દરમિયાન રાષ્ટ્રપતિ શાસન છે એ લાગુ પાડવામાં આવે છે। હવે ત્રીજી કટોકટી કઈ છે? તો કે નાણાકીય કટોકટી। આ નાણાકીય કટોકટીની અંદર જોઈએ સતત ભાવ વધારાના કારણે નાણાના મૂલ્યમાં ઝડપથી ધોવાણ થતું હોય, સતત ભાવ વધારાના કારણે નાણામાં સતત ધોવાણ થતું હોય એવા સમય દરમિયાન નાણાકીય કટોકટી લાગુ પાડવામાં આવે છે। સતત ભાવ વધારાના કારણે નાણાનું ધોવાણ થતું હોય એ સમય દરમિયાન આ છે નાણાકીય કટોકટી લાગુ પાડવામાં આવે છે। આ સમય દરમિયાન જ્યારે આ ત્રણે ત્રણ કટોકટી અમલમાં હોય કે જ્યારે કોઈ પણ એક કટોકટી અમલમાં હોય ત્યારે ભારતનું જે બંધારણ છે તે એક સમવાય તંત્ર એકતંત્રી અવસ્થામાં ફેરવાય જાય છે। કેવા અવસ્થામાં ફેરવાય જાય છે? આ જ્યારે કોઈ પણ ત્રણ કટોકટીમાંથી એક કટોકટી જ્યારે પોતે લાગુ પાડેલી હોય એ સમય દરમિયાન ભારતનું આપણું સમવાય તંત્ર એટલે કે ભારતનું જે બંધારણ છે તે એકતંત્રી અવસ્થામાં ફેરવાય જાય છે। એકતંત્રી અવસ્થામાં એટલે કઈ રીતે? કે માનો કે રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડ્યું હોય ત્યારે એ પોતે રાષ્ટ્રપતિ શાસન જ્યારે કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ જાય, કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ જાય એટલે શું? તો કે કાયદાનો અમલ અને વ્યવસ્થાથી રાજ્ય સરકાર મુજબ ચાલતું ન હોય રાજ્ય, ત્યારે રાજ્યપાલ છે એ રાષ્ટ્રપતિને છે એ પોતે આદેશ આપે,
राष्ट्रपति राज्यपाल जी राष्ट्रपति ने जणावे के अमारा राज्य नी अंदर कायदा व्यवस्था मुजब छे ई पड़ी भांग्या छे अने ई कायदा व्यवस्था मुजब अमारू राज्य नु संचालन चालतुं नथी। एवा समय दरमियान राष्ट्रपति छे ई राज्यपाल ना आदेश थी राज्य नी अंदर राष्ट्रपति शासन लगावे छे। एला माटे ई ज्यारे राष्ट्रपति शासन लागू पड़े ए समय दरमियान समवाय तंत्र छे भारत ई हमेशा एकतंत्री अवस्थामां फेरवाई जाय छे। तो एम भारतना बंधारणनी अंदर कटोकटी वेळा समये एकतंत्री अवस्थामां फेरवाई जाय छे। ए समय दरमियान आ ત્રણ કટોકટીઓ જ્યારે ત્રણ કટોકટીમાંથી એક પણ કટોકટી જ્યારે લાગુ પાડવામાં આવે છે એ સમય દરમિયાનની આ વાત છે। હવે જોઈએ એનું આપણું છઠ્ઠું લક્ષણ છે દ્વિગૃહી પ્રથા। હવે ઈ દ્વિગૃહી પ્રથાની અંદર આપણે જોઈએ દ્વિગૃહી પ્રથા આ એમનું છઠ્ઠું લક્ષણ છે। હવે આપણે જાણીએ છીએ કે લોકસભા શબ્દ વારંવાર આપણે અહીંયા ચેપ્ટરની અંદર વારંવાર શબ્દનો ઉપયોગ થાય છે। હવે લોકસભા જે ઘડવામાં આવે છે એ હંમેશા લોકોના મતોમાંથી ચૂંટાઈને આવતા હોય છે, તો એવી જ રીતે જે રાજ્યસભા એની સામે એક બીજું પદ આવે છે। હવે એની અંદર થાય છે શું કે દ્વિગૃહી પ્રથા એટલે કે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી બનેલી હોય છે અને સાથે લોકસભામાં લોકસભા સાચી સત્તા સ્થપાયેલી હોય છે। સંસદના બે ગૃહો છે, સંસદના કેટલા ગૃહો છે પ્રશ્ન એવો પૂછાય, સંસદના બે ગૃહો છે તો અહીંયા પ્રશ્ન થશે કે સંસદના બે ગૃહો છે, પ્રશ્ન એટલે એવો પૂછાય કે સંસદના કુલ કેટલા ગૃહો છે, સંસદના કુલ બે ગૃહો છે। હવે એ બે ગૃહોમાં કોનો કોનો સમાવેશ થાય છે, તો આ જે સંસદના બે ગૃહો છે એની અંદર લોકસભા અને બીજું ગૃહ છે રાજ્યસભા, બીજો શબ્દ કયો છે એની અંદર સંસદના બે ગૃહો જે જોવા મળે છે એની અંદર ખાસ પહેલો શબ્દ કોણ છે, પહેલું ગૃહ લોકસભા છે અને સાથે સાથે બીજું ગૃહ કયું છે રાજ્યસભા। હવે આ જે લોકસભા અને રાજ્યસભા છે એની અંદર લોકસભાને નીચલું ગૃહ તરીકે ઓળખવામાં આવે છે, કયું ગૃહ તરીકે ઓળખવામાં આવે છે, નીચલું ગૃહ તરીકે ઓળખવામાં આવે છે। તો આ જે રાજ્યસભા છે એને ઉપલા ગૃહ તરીકે ઓળખાય છે, ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો નીચલું ગૃહ કયું અને ઉપલું ગૃહ કયું। ઘણી વખત પ્રશ્ન એવો પણ પૂછાય કે સંસદના નીચેનામાંથી કયા ગૃહો છે, કયા બે ગૃહો છે, તો પ્રશ્ન એવો ન પૂછાય, એ રીતના ન કહી ત્યાં કે લોકસભા અને રાજ્યસભા, પ્રશ્ન એ રીતે ફેરવીને ટ્વિસ્ટ કરીને પૂછી શકે કે સંસદના બે ગૃહો છે લોકસભા અને રાજ્યસભા, એમાં લોકસભાને નીચલું ગૃહ તરીકે ઓળખવામાં આવે છે અને રાજ્યસભાને ઉપલા ગૃહ તરીકે ઓળખવામાં આવે છે। હવે લોકસભાની ચૂંટણી કઈ રીતે થાય અને રાજ્યસભાની ચૂંટણી કઈ રીતે થાય તેની વિશે આપણે થોડો અભ્યાસ કરી। આ જે છે લોકસભા અને રાજ્યસભા એની અંદર આ તમારા ખાસ ત્રણ પ્રશ્ન ખાસ અગત્યના છે, જેની અંદર પહેલો પ્રશ્ન એવો પૂછાય કે સંસદના કુલ કેટલા ગૃહો છે, સંસદના કુલ બે ગૃહો છે, કયા કયા ગૃહો છે, તો કે એક પેલું લોકસભા અને બીજું રાજ્યસભા। પ્રશ્ન એવો પૂછાય કે નીચલું ગૃહ તરીકે કયું ગૃહ ઓળખાય છે અને ઉપલા ગૃહ તરીકે કોણ ઓળખાય છે, તો નીચલા ગૃહ તરીકે લોકસભા ઓળખાય છે અને ઉપલા ગૃહ તરીકે રાજ્યસભા ઓળખાય છે। હવે એની અંદર જોઈએ આપણે તો લોકસભાની અંદર જે લોકસભાની ચૂંટણી કરવામાં આવે છે અને એ પ્રધાનમંડળના આધારે એટલે કે સંસદના આધારે એટલે કે લોકસભાની કુલ સીટો અને રાજ્યસભાની કુલ સીટો બનાવીને પ્રધાનમંડળની રચના કરવામાં આવે છે। હવે આ જે પ્રધાનમંડળની રચના કરવામાં આવે એની અંદર તમારે ખાસ કરીને જ્યાં સુધી પ્રધાનમંડળનો વિશ્વાસ હોય ત્યાં સુધી સરકાર સત્તા ઉપર રહી શકે છે। પ્રધાનમંડળ એટલે શું, તો કે વડાપ્રધાન અને તેનું મંત્રીપદ, વડાપ્રધાન અને તેનું જે મંત્રીમંડળ હોય છે તે જે સંસદના ગૃહ એટલે કે લોકસભા અને રાજ્યસભામાંથી જે ચૂંટાઈને પ્રધાનમંડળની રચના કરવામાં આવી છે એ જે રચના કરવામાં આવી એમાં વડાપ્રધાન પ્રધાનમંડળ છે તે લોકસભાનો વિશ્વાસ હોય પ્રધાનમંડળનો વિશ્વાસ હોય ત્યાં સુધી છે એ પોતે સત્તા ઉપર રહી શકે તેમ છે, જેવો પ્રધાનમંડળનો વિશ્વાસ હટે એટલે સરકાર પણ સત્તા ઉપરથી દૂર થઈ શકે છે। તેની વિશે આપણે થોડું જોઈએ કે પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ સત્તા ઉપર રહી શકે છે,
सरकार संसदीय सरकार संयुक्त रीते सिद्धांत जवाबदारी सिद्धांत पर कार्य करे અને સાથે સાથે પ્રધાનમંડળના અત્યંત મહત્વના નિર્ણયો લેવાતા હોય છે। કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે તથા રાજ્યમાં રાજ્યપાલના નામે વહીવટ ચાલતો હોવા છતાં ખરેખર સત્તા કેન્દ્રમાં પ્રજાપ્રધાનની આગેવાનું પ્રધાનમંડળ અને રાજ્યોમાં મુખ્યપ્રધાન હેઠળનું વડાપ્રધાન પ્રધાનમંડળ વહીવટી અને કારોબારી સત્તા ભોગવે છે। હવે થાય છે કે હું અહીંયા કે માનો રાજ્યની અંદર છે એ રાજ્યપાલના નામે વહીવટ થતો હોય અને કેન્દ્રની અંદર રાષ્ટ્રપતિના નામે વહીવટ ચાલતો હોય છે। થાય છે એવું કે એના નામે વહીવટ ચાલે તો એના નિર્ણયો પણ એની ઉપર જ લેવાતા હોય છે, પરંતુ હકીકતમાં જે સત્તા અને જવાબદારી છે તે વડાપ્રધાન અને તેનું પ્રધાનમંડળ ભોગવતું હોય છે કેન્દ્રમાં। રાષ્ટ્રપતિના નામે વહીવટ ચાલતો હોય છે કેન્દ્રમાં, એવી જ રીતે રાજ્યની અંદર રાજ્યપાલના નામે વહીવટ ચાલતો હોય છે। તો સાથે સાથે એની જે સત્તા અને જવાબદારી છે તે રાજ્ય મુખ્યમંત્રી અને તેનું પ્રધાનમંડળ રાજ્યની અંદર ભોગવતું હોય છે, અને એવી જ રીતે કેન્દ્રની અંદર રાષ્ટ્રપતિના નામે વહીવટ ચાલતો હોય, પરંતુ એની જે સત્તા અને જે જવાબદારી છે તે વડાપ્રધાન અને તેનું પ્રધાનમંડળ ભોગવતું હોય છે। એટલે લોકસભા જ્યારે પ્રધાનમંડળ જ્યાં સુધી હશે, લોકમતનો વિશ્વાસ હશે ત્યાં સુધી પ્રધાનમંડળ સત્તા ઉપર રહી શકશે। જેવો વિશ્વાસ દૂર થશે એટલે એ સરકારને સત્તા ઉપરથી દૂર કરી દેવામાં આવશે। તો એને લીધે થઈને લોકસભા એ કાયમી ગૃહ નથી। હવે ખાસ અહીંયા આપણે અલગ અત્યારનો પ્રશ્ન યાદ આવશે કે લોકસભા આપણે જાણીએ છીએ કે આ જે સંસદના બે ગૃહો છે એ કાયમી ગૃહ કયું છે અને કાયમી ગૃહ નથી તેની વિશે જોઈએ। તો કે લોકસભા એ લોકસભા કાયમી ગૃહ નથી, લોકસભા છે એ કાયમી ગૃહ નથી, પરંતુ આ જે છે રાજ્યસભા, રાજ્યસભા તે કાયમી ગૃહ છે। તફાવત સ્વરૂપે પણ આ પ્રશ્ન પૂછાય કે લોકસભા અને રાજ્યસભાનો તફાવત તમે સમજાવો, 3 માર્ક્સ ની અંદર એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે। તો અહીંયા આપણે ખાસ યાદ રાખીશું તો કયું ગૃહ કાયમી ગૃહ નથી, તો લોકસભા એ કાયમી ગૃહ નથી। શા માટે નથી હવે તે સમજીએ આપણે કે લોકસભાની જે ચૂંટણી કરવામાં આવે છે તે સંસદના બંને ગૃહ લોકસભા રાજ્યસભાના નામે કરવામાં, પ્રધાનમંડળ દ્વારા લોકો દ્વારા ચૂંટાઈને કરવામાં આવતું હોય છે। હવે એ લોકસભા છે એ જ્યાં સુધી લોક પ્રધાનમંડળનો વિશ્વાસ હશે, લોકસભાનો વિશ્વાસ હશે, લોકમતનો વિશ્વાસ હશે ત્યાં સુધી એ આ પોતે છે એ સત્તા ઉપર રહી શકે તેમ છે, એટલા માટે એ પોતે કાયમી ગૃહ નથી। અને આ લોકસભાનો સમયગાળો પણ કેટલા વર્ષનો છે, 5 વર્ષનો સમયગાળો છે। લોકસભાનો સમયગાળો 5 વર્ષનો અને લોકસભાના જે સભ્યો છે એનો સમયગાળો પણ કુલ 5 વર્ષનો છે એ કરવામાં આવેલો છે। તો એની સામે રાજ્યસભા છે એ કાયમી ગૃહ છે। પ્રશ્ન એવો પૂછાય કે કયું ગૃહ કાયમી ગૃહ છે, તો રાજ્યસભા એ કાયમી ગૃહ છે। કાયમી ગૃહ શા માટે છે, હવે આ રાજ્યસભાનો જે સભ્યો છે એનો કાર્યકાળ 6 વર્ષનો છે। કોનો? રાજ્યસભાના સભ્યોનો, રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ 6 વર્ષનો છે। પ્રશ્ન પણ એવો પૂછાય કે રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ કુલ કેટલા વર્ષનો છે, તો રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ કુલ 6 વર્ષનો છે, એની સામે લોકસભાના જે કાયમી ગૃહ નથી એનો કાર્યકાળ છે કુલ 5 વર્ષનો છે। હવે એની અંદર આપણે જોઈએ તો તેની મુદત 5 વર્ષની હોય છે લોકસભાની, અને સાથે રાજ્યસભાના સભ્યોની વિધાનસભામાં ચૂંટાઈને આવેલા ધારાસભ્યો ચૂંટે છે, તેઓને જે તે રાજ્યનું પ્રતિનિધિ કરે છે। આ જે રાજ્યસભાના સભ્યો છે, રાજ્યસભાની ચૂંટણી કોણ કરે? રાજ્યસભાની ચૂંટણી વિધાનસભામાંથી ચૂંટાઈ આવેલા સભ્યો કરે છે। વિધાનસભાની કુલ 182 બેઠકો છે આપણા રાજ્યની અંદર, જે આપણે જાણીએ છીએ કે તાલુકા જિલ્લા અલગ અલગ રહે છે, તાલુકા વાઇઝ ધારાસભ્યોની નિમણૂક કરવામાં આવે છે। એ ધારાસભ્યો જે વિધાનસભામાં ચૂંટાઈ આવે છે તે રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કરે છે। તો અહીંયા આપણે લખીશું કે રાજ્યસભાની ચૂંટણી વિધાનસભાના ચૂંટાઈ આવેલા ધારાસભ્યો દ્વારા
કરવામાં આવે છે। પ્રશ્ન આપણને એવો પૂછાય કે રાજ્યસભાની ચૂંટણી કોણ કરે છે, તો રાજ્યસભાની ચૂંટણી વિધાનસભામાં જે ધારાસભ્યો જે ચૂંટાઈ આવેલા છે એ આ જ્યારે રાજ્યસભાની ચૂંટણીની અંદર મત આપી શકે છે। તો એની અંદર જે મત આપે છે એની અંદર આપણે જોઈએ તો કે સુધારેલા છે રાજ્યમાં વિવિધ ક્ષેત્રની અંદર નિષ્ણાત અનુભવી અને 12 વ્યક્તિઓની સભ્ય તરીકે પસંદગી રાષ્ટ્રપતિ કરે છે। હવે આપણે જાણીએ છીએ કે આ જે છે લોકસભાની સીટ કુલ કેટલી સીટો છે અને રાજ્યસભાની કુલ કેટલી સીટો છે એમ પ્રશ્ન પૂછાય। તો આ જે લોકસભાની છે 545 સીટો છે અને રાજ્યસભાની કુલ 250 સીટો છે। હવે આ 250 અને લોકસભાની જે સીટ 545 છે એની અંદર કુલ બે સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા ચૂંટવામાં આવે છે, બે સભ્યોને, અને રાજ્યની અંદર જે 250 છે એની અંદર 12 સભ્યો છે એ રાષ્ટ્રપતિ દ્વારા ચૂંટાઈ આવે છે। હવે આ બે સભ્યો છે તે ક્યાં ક્યાં, તો આ જે બે સભ્યો છે તે એંગ્લો ઇન્ડિયન હોય છે। કેવા? એંગ્લો ઇન્ડિયન। અને આ જે 12 સભ્યો છે તે ક્યાં ક્યાં, તો કે નિષ્ણાંત અલગ અલગ રમત ક્ષેત્રે, કલા ક્ષેત્રે, સંગીત ક્ષેત્રે, આ જે અલગ અલગ એને પોતે નિષ્ણાંત પ્રાપ્ત કર્યા હોય છે, અલગ અલગ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય છે, એ આ 250 સભ્યમાં 12 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે અને આ 545 લોકસભાની સીટ છે એની અંદર બે સભ્યોની છે એ નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે। હવે આ જે 250 છે એમાં 12 સભ્યો એટલે કે 238 સભ્યો જે છેલ્લા વધે છે એ આ વિધાનસભાની ચૂંટણી છે, વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્યો દ્વારા કરવામાં આવે છે। આ 12 સભ્યોની ચૂંટણી કરવામાં આવતી નથી કારણ કે નિષ્ણાંત રમતગમત, કલા અને સંગીત આના જે વિશિષ્ટ કલાની અંદર પારંગત હોય એવી રાષ્ટ્રપતિજી આ 12 સભ્યોની નિમણૂક કરે છે। તો પ્રશ્ન અહીંયા એવો પૂછાય કે રાજ્યસભાની સીટમાં રાષ્ટ્રપતિ કુલ કેટલા સભ્યોની નિમણૂક કરે છે, તો રાજ્યસભાની અંદર કુલ 12 સભ્યોની નિમણૂક છે એ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે। અને સાથે સાથે લોકસભાની સીટની અંદર કુલ 2 સભ્યોની નિમણૂક છે એ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે। એની અંદર આપણે જોઈએ કે રાજ્યસભા એ કાયમી ગૃહ છે, આપણે જાણીએ છીએ કે રાજ્યસભા એ કયું ગૃહ છે, કાયમી ગૃહ તરીકે ગણવામાં આવે છે। અને તેના દર 2 વર્ષે રાજ્યસભામાં ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, દર 2 વર્ષે એક તૃતીયાંશ સભ્યો છે એ નિવૃત્ત થતા હોય છે અને એની સામે એટલા જ સભ્યોની ફરી વખત છે એ નિમણૂક કરવામાં આવતી હોય છે। આ એક ખાસ યાદ રાખજો કે રાજ્યસભામાં દર 2 વર્ષે એક તૃતીયાંશ સભ્યો નિવૃત્ત થાય છે તેટલા જ સભ્યોની ફરી વખત છે એ નિમણૂક કરવામાં આવતી હોય છે। રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ આપણે જાણીએ છીએ કે કુલ 6 વર્ષનો છે અને એની સાથે રાજ્યસભાની સત્તા પ્રમાણમાં ઓછી છે અને એની સામે લોકસભાની સત્તાનું પ્રમાણ હંમેશા વિરોધ ચડિયાતું હોય છે। હવે આ દર બે વર્ષે એટલે કઈ રીતે એ આપણે સમજીએ, માનો કે કુલ 60 સભ્યો છે, કેટલા સભ્યો છે, કુલ 60 સભ્યો છે, એને આપણે 20+20+20 એમ બનીને કુલ આપણે કેટલા સભ્યો થયા, અહીંયા 60 સભ્યો થઈ ગયા। ખાસ યાદ રાખજો દર 2 વર્ષે કઈ રીતે નિવૃત્ત થાય તે સમજીએ અને એક તૃતીયાંશ ભાગના। હવે એની અંદર આપણે જોઈએ તો કે દર 2 વર્ષે એક તૃતીયાંશ સભ્યો નિવૃત્ત થાય છે, માની લો કે 60 સભ્યો છે ફોર જસ્ટ એક્ઝામ્પલ। હવે આ જે 60 સભ્યો છે એને આપણે 20-20 ની અંદર એને 3 વર્ષની અંદર ડિવાઈડ કરી દીધા છે 2 વર્ષની અંદર। હવે એની અંદર આપણે જોઈએ કે માનો કે આ દર 2 વર્ષે આ 20 સભ્યોનો છે કાર્યકાળ પૂરો થઈ ગયો 2 વર્ષનો, એટલે આ પોતે નિવૃત્ત થઈ ગયા, એની સામે શું કીધું કે દર 2 વર્ષે એકલા સભ્યો નિવૃત્ત થાય એટલા સભ્યો ફરી વખત એની નિમણૂક કરવામાં આવે છે। એટલે આ 2 સભ્યો નિવૃત્ત થઈ ગયા 20 સભ્યો, તો એની સામે અહીંયા બીજા શું થયા છે, એડ થયા હશે,
खबर पड़ी विद्यार्थी मित्रों, फरी वक्त रिपीट करू छु कि दर बे वर्षे राज्यसभा ની અંદર એક તૃતીયાંશ સભ્યો નિવૃત્ત થાય છે। હવે તૃતીયાંશ એટલે શું અહીંયા? તો કે માનો કે અહીંયા 250 રાજ્યસભા ની સંખ્યા છે, એનો કુલ ત્રીજો ભાગ, એટલે માનો આપણે ઉદાહરણ તરીકે 60 લીધી છે સભ્યો। ફરી વખત રિપીટ, રાજ્યસભા ની કુલ કેટલી સીટો છે? 250, એના 250 ને 3 વડે ભાગ કરો એટલે દર બે વર્ષે એટલા નિવૃત્ત થાય। परंतु आपने ईजी उदाहरण समझाय ए मटे मैं अहीं कुल केटला उदाहरण 60 सभ्य लीधा। हवे आ 60 सभ्य लीधा एने आपणे कुल 20-20 नी अंदर एने पोटे डिवाइडर कर दीधा। हवे पहेलो जे 20 सभ्य छे एना 2 वर्षनो कार्यकाळ पूरो थयो एटले ई सभ्यो निवृत्त थई गया। पण राज्यसभानो नियम छे के ई दर 2 वर्षे निवृत्त थाय, एनी सामे ज जेटला निवृत्त थया होय एटला ने फरी वखत चूंटाय आवे छे। एटले आ 20 सभ्य निवृत्त थई गया, એની સામે અહીંયા 20 એડ થઈ ગયા, ફરીવાર 2 વર્ષે આ 20 એડ થયા એટલે આ બીજા એડ થઈ ગયા, ત્રીજી વખત આ 20 સભ્યો નિવૃત્ત થઈ ગયા એટલે ફરી વખત આ એડ થઈ ગયા। એટલા માટે રાજ્યસભા કાયમી ગૃહ છે અને લોકસભા એ કાયમી ગૃહ નથી। સમજાણો વિદ્યાર્થી મિત્રો, આ એક રાજ્યસભાની છે પોતે ખાસિયત છે કે જેટલા નિવૃત્ત થાય 2 વર્ષે એટલાનો જ સમાવેશ કરવામાં આવે છે। માનો કે 50 સભ્યો પહેલા વર્ષે નિવૃત્ત થયા તો બીજા જે વર્ષે નિવૃત્ત આટલા જ સભ્યોને ચૂંટાઈ આવે છે, પછી તમે એની અંદર 52 સભ્યો તમે ચૂંટાઈ શકો નહીં। શા માટે? કારણ કે 50 જ નિવૃત્ત થયા અને જેટલા નિવૃત્ત થાય એટલાનો જ સમાવેશ કરવામાં આવે એટલે અહીંયા 50 જ ફરી વખત નિમણૂક થશે। એટલા માટે દર 2 વર્ષે એક તૃતીયાંશ સભ્યો છે નિવૃત્ત થાય અને આટલા સભ્યોનો સમાવેશ ફરી વખત ચૂંટાઈ આવે છે। એટલા માટે આ આગળ ને આગળ આમ પ્રોસેસ ચાલુ થાય, 2 વર્ષ પૂરા થઈ ગયા ફરી વખત એડ થયા, 2 વખત પૂરા થઈ ગયા ફરી વખત એડ થયા, એટલા માટે રાજ્યસભાનું સંપૂર્ણપણે ક્યારેય છે વિસર્જન થતું નથી। એટલા માટે રાજ્યસભા કાયમી ગૃહ છે અને લોકસભા કુલ 5 વર્ષ માટે ચૂંટાઈ આવે છે, એટલા માટે 5 વર્ષ પૂર્ણ થવાની સાથે એ પોતે સત્તા ઉપરથી દૂર થશે। એટલા માટે લોકસભા કાયમી ગૃહ નથી અને રાજ્યસભા કાયમી ગૃહ છે। હવે આ હતી આપણે કુલ લોકસભા રાજ્યસભા વિશેની દ્વિગૃહી, જેને કહીએ આપણે કે દ્વિગૃહી પ્રથા। તો આ જે દ્વિગૃહ ક્યાં ક્યાં? તો આ દ્વિગૃહ એક લોકસભા અને બીજું હતું રાજ્યસભા। હવે એની અંદર આપણે જોઈએ તો કે એનું 7મું લક્ષણ છે બંધારણનું। 7મા લક્ષણના બંધારણની અંદર આપણે જોઈએ તો સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર। સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર। આ જે ન્યાયતંત્ર છે એ તમારે બધા ક્ષેત્રની અંદર એક સરખો છે એ તમને જોવા મળે છે। જેની અંદર આપણે જોઈએ કે અહીંયા આપણે જોયું કે દ્વિગૃહી પ્રથા વિશે આપણે અભ્યાસ કર્યો હતો। હવે એની અંદર આપણે જોઈએ કે બંધારણની જોગવાઈ અનુસાર ભારતમાં સરળ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકસૂત્ર ન્યાયતંત્રની વ્યવસ્થા કરવામાં આવેલી છે। સ્વતંત્ર, તો સૌથી પહેલા આપણે શું આવશે અહીંયા જોઈએ આપણે તો સૌથી ઉપર તમને સુપ્રીમ કોર્ટ જોવા મળે, કોર્ટ જોવા મળે, એની નીચે તમને રાજ્યની વડી અદાલત, એની નીચે જિલ્લાની જિલ્લા અદાલત અને એની નીચે તાંબાની અદાલત। આમ સળંગ ન્યાયતંત્ર તમને જોવા મળે નીચેથી ઉપર। માનો કે આ તાંબાની અદાલતની અંદર તમારો જે નિર્ણય કેસ થયો હોય તમારા એના ન્યાયતંત્ર ન્યાય જજથી તમે એના નિર્ણયથી તમે સંતોષકારક તમને જવાબ મળ્યો ન હોય તો તમે ડાયરેક્ટ છે જિલ્લા અદાલતની અંદર સંપર્ક કરી શકો। જિલ્લા અદાલતની અંદર સંપર્ક કર્યા એમાં સંતોષકારક ન હોય તો તમે રાજ્યની અદાલતની વડી અદાલતનો સંપર્ક કરી શકો, અને રાજ્યની વડી અદાલતનો સંતોષ ન થતો હોય જવાબથી તો તમે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટની અંદર તમે અરજી કરી શકો છો। એટલે કે સ્વતંત્ર, નિષ્પક્ષ, એકીકૃત એટલે કે સળંગ ન્યાયતંત્ર જોવા મળે છે। આ સળંગ ન્યાયતંત્ર વ્યવસ્થા થઈ તાંબાની અદાલત, એની ઉપર જિલ્લાની અદાલત, એની ઉપર રાજ્યની વડી અદાલત અને એની ઉપર સુપ્રીમ કોર્ટ। તો એના માટે સળંગ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર આપણને જોવા મળે છે, જેની ટોચે
सर्वोच्च अदालत હોય છે, ત્યારબાદ રાજ્ય કક્ષાએ એટલે કે વડી અદાલત, જિલ્લા કક્ષાએ જિલ્લાની અદાલત અને નીચે તામાની અદાલતોનો છે એ અહીંયા આપણે સળંગ ન્યાયતંત્ર જોવા મળે છે। સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે બંધારણીય બાબતો કે કાયદાના અર્થઘટન અંગે વિવાદ ઊભા થાય તો એ વિવાદ ઊભો થાય એના માટે થઈને આપણે સળંગ ન્યાયતંત્રની વ્યવસ્થા કરવામાં આવેલી છે। ન્યાયતંત્ર છે તે કારોબારીથી સ્વતંત્ર છે। ન્યાયતંત્ર એ કારોબારીથી સ્વતંત્ર છે। ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર છે। એટલે કે કારોબારી સાથે ન્યાયતંત્રને કોઈ પણ પ્રકારનો સંબંધ નથી, એટલે કે અલગ છે। કારણ કે ન્યાયતંત્ર એ સળંગ ન્યાયતંત્ર છે, એટલા માટે એને કારોબારીથી અલગ રાખવામાં આવ્યું છે। બંધારણના રક્ષક અને વાલી તરીકે ન્યાયતંત્ર નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે। બંધારણના રક્ષક અને વાલી તરીકે ન્યાયતંત્ર છે તે નાગરિકોના બંધારણની અંદર એ પોતે છે એક રક્ષક તરીકે નાગરિકના અધિકારોનું રક્ષણ કરે છે। જ્યારે પણ નાગરિકના અધિકારોનો જે હક છીનવી લેવામાં આવે છે, અધિકાર છીનવી લેવામાં આવે છે, ત્યારે ભારતનો નાગરિક છે તે આ સળંગ ન્યાયતંત્ર છે એમાં કોઈ પણ ન્યાયતંત્રની અંદર એ પોતે છે અરજી કરી શકે છે। અને અરજી કર્યા પછી જે પોતાનો અધિકાર જે ગુમાવી બેઠે છે એ ગુમાવવા મેળવવા માટેની અરજી આ તમામ વડી અદાલત, સુપ્રીમ કોર્ટ, રાજ્યની વડી અદાલત, જિલ્લાની અદાલત અને તામાની અદાલત ઉપર કરી શકે છે। તો આજના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જે શ્રેષ્ઠ સત્તાઓ વધી હતી તેને વિશે અભ્યાસ કર્યો, પછી કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા જેની અંદર આપણે કુલ ત્રણ પ્રકારની કટોકટી જોવા મળે છે તેની વિશે આજે આપણે અભ્યાસ કર્યો હતો। અને દ્વિગૃહી પ્રથા એટલે શું કે દ્વિગૃહી પ્રથામાં કુલ કેટલા ગૃહોનો સમાવેશ કરવામાં આવેલો છે? લોકસભા, રાજ્યસભા, ઉપલું ગૃહ કોને કહેવાય, નીચલું ગૃહ કોને કહેવાય તેની વિશે આપણે અભ્યાસ કર્યો। અને સાથે સાથે કયું ગૃહ કાયમી છે, કયું કાયમી નથી, શા માટે છે, લોકસભાનું વિસર્જન છે લોકસભા કાયદે વિસર્જન દર 5 વર્ષે કરવામાં આવે છે, રાજ્યસભાનું વિસર્જન ક્યારે થતું નથી એટલા માટે એ પોતે ત્યાં કાયમી ગૃહ છે। અને એની સાથે સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર વિશે છે આજે અભ્યાસ કર્યો। તો હવે પછી નેક્સ્ટ લેક્ચરની અંદર બંધારણના મૂળભૂત લક્ષણો વિશે છે એ આપણે આગળના લક્ષણો વિશે અભ્યાસ કરીશું। નમસ્કાર।